ભારત સરકારે ચીનથી આવનારા એફડીઆઈ પર સરકારી મંજૂરી લેવાનો નિયમ શું બનાવ્યો તે ચીન તમતમી ગયું છે, એવું લાગી રહ્યું છે કે જાણે ભારત ચીનથી આવનારા રોકાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ચીને કહ્યું છે કે ભારત આવું કરીને ચીન સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરી રહ્યું છે, જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોની વિરુદ્ધ છે. ચીનનો આ મિજાજ જણાવે છે કે ભારતને લઈને તેના ઈરાદા બરાબર નથી. આખરે સરકારે ફક્ત એટલું જ તો કહ્યું છે કે રોકાણ પહેલાં સરકારને જણાવવું પડશે અને મંજૂરી લેવી પડશે. આમાં ખોટું શું છે? જો કે ચીન બોખલાઈ ગયું છે અને આ કારણે તેના મેલા ઈરાદાઓનો પણ પર્દાફાશ થયો છે. અને આજ અંગે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી. કેતન, હાલમાં શું વધુ વિગતો સામે આવી રહી છે, કારણ કે જે નિર્ણયો લેવામાં આવ્યા છે એનાથી ચીન બોખલાઈ ગયું છે? બિલકુલ જિજ્ઞાસા, ચીન બોખલાઈ ગયું છે અને ભારત સરકારે જે નિયમો બદલ્યા એફડીઆઈને, જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કે જે બહારની જે વિદેશી કંપનીઓ છે ભારતમાં જે સીધું જ રોકાણ કરતી હોય છે, અને ભારત સરકારે છેલ્લા ઘણા સમયથી પોતાના એફડીઆઈના નિયમો હળવા કર્યા હતા, પરંતુ કોરોનાને લઈને જે પ્રકારની અર્થવ્યવસ્થા અને આર્થિક મંદીનો માહોલ અત્યારે હાલ ભારત સહિત સમગ્ર વિશ્વમાં જે છવાયો છે તેને લઈને ભારત સરકારે કેટલાક દેશોનું જે નિયમોનું પુનરાવર્તન કરતા ત્યાંથી એ જે દેશોએ જે નિયમો બદલ્યા પોતાના ત્યાં તે પ્રકારના નિયમો પોતાને ત્યાં એટલે કે ભારતમાં બદલ્યા હતા મોદી સરકારે, અને તેને લઈને અત્યારે હાલ ચીનને પેટમાં તેલ રેડાયું હોય તેવો સમાચાર મળી રહ્યા છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જે પ્રકારના આરોપ ભારત ઉપર મૂક્યા છે તેને લઈને તો અત્યારે હાલ ચીન ક્યાંક ને ક્યાંક જે ભારતે જે નિયમ બદલ્યા છે તેને લઈને તમતમી ઉઠ્યું છે. કારણ કે ચીને થોડા સમય પહેલાં જ એટલે કે લગભગ 10-15 દિવસ પહેલાં HDFCમાં 2.25 કરોડ જેટલા શેર ખરીદ્યા હતા, અને તેને લઈને જે આર્થિક મંદીનો માહોલ અત્યારે હાલ ભારતમાં જે છવાયો છે તેમાં ચીન પોતાની જે મેલી મુરાદ છે તે પૂરી કરવા માગતું હોય તેવું ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું હતું. કારણ કે જે રીતે આર્થિક મંદી છવાઈ છે ભારતમાં તેમાં ઘણી એવી કંપનીઓના શેર બજારમાં ઘણા જે ભાવ છે તે ઘટ્યા છે, અને તેનો સીધો જ લાભ ચીન ક્યાંક ને ક્યાંક જે પોતાના જે પ્લાન છે જે પોતાના મનસૂબા છે તે પૂર્ણ કરવા માટે જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું. અને તેને કારણે જ મોદી કેબિનેટે જે હમણાં જે છેલ્લી જે મળી જે કેબિનેટ તેમાં એક નિર્ણય કર્યો હતો કે એફડીઆઈના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે. કારણ કે આ પહેલાંના જે નિયમો એ પ્રકારના હતા કે તેઓ કોઈપણ કંપનીમાં જે બહારની જે વિદેશી કંપનીઓ છે તે સીધા જ રોકાણ કરી શકે છે. કેટલાક ક્ષેત્રોમાં ભારત સરકારે 100% એફડીઆઈની છૂટ આપેલી છે, તો કેટલાક જગ્યાએ 49% સુધીની છૂટ સીધા ઇન્વેસ્ટમેન્ટને આપેલી છે. પરંતુ આ જે ચીન જે છે પોતાનું જે રોકાણ છે ભારતમાં ન વધારે તે માટે ભારત સરકારે જે નિયમમાં ફેરફાર કર્યો તેમાં એ પ્રકારની માહિતી આપણને મળી હતી કે ભારત સરકારની સૌથી પહેલાં મંજૂરી લેવી પડશે કોઈ પણ કંપની હશે, એટલે ભારતનું જે પગલું છે તે ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર નથી આવ્યું, પરંતુ એક મંજૂરીની મહોર ભારત સરકાર દ્વારા મરાવવી પડશે કોઈ પણ જે કંપની હશે તેને. પરંતુ ક્યાંક ને ક્યાંક ચીને તે જે એનું અર્થઘટન છે ક્યાંક ખોટી દિશામાં કર્યું હોય તેવું લાગી રહ્યું છે. અને ચીન અત્યારે હાલ જે ધમકીઓ આપી રહ્યું છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ભારત વિરુદ્ધ ફરિયાદ કરવાની, કારણ કે ભેદભાવપૂર્ણ યુક્તિ જે ભારતે વાપરી હોય તેવો ક્યાંક ને ક્યાંક આરોપ અત્યારે હાલ તેની પર લગાવી રહ્યું છે ચીન. જી બિલકુલ કેતન, જે પ્રકારે ભારત સરકારે એફડીઆઈના નિયમોમાં ફેરબદલ કર્યો છે અને ચીન બોખલાયું છે અને કહી રહ્યું છે કે ડબલ્યુટીઓના ઉલ્લંઘન કરી રહ્યું છે ભારત, તો આ નિયમોને લાગુ કર્યા બાદ કેવી અસર વિદેશી કંપનીઓ પર પડશે અને ચીનનો દ્રષ્ટિકોણ શું છે હાલમાં? ચીનનો દ્રષ્ટિકોણ ભારત ઉપર ક્યાંક ને ક્યાંક એક દબાણ વધારવાનો છે. પરંતુ જિજ્ઞાસા, આપે જે કહ્યું કે ચીનનો દ્રષ્ટિકોણ અને વિદેશી રોકાણ ઉપર આપણને શું ફરક પડે, તો આમાં કોઈ ફેરફાર પડે એવું તેવું ચોક્કસથી ક્યાંય લાગતું નથી. કારણ કે ભારતે ક્યાંય એવું નથી કીધું કે તેઓ વિદેશી રોકાણકારોને કનડગટ કરશે અથવા તો તેમના રોકાણને અટકાવશે અથવા તો ભારતમાં જે કંપનીઓ જે અત્યારે હાલ મંદીના માહોલ હેઠળ જે છવાયેલી છે તેમને તેમના હિતોનું પણ ક્યાંય ધ્યાન નહીં રાખે તેવું ક્યાંય તેમણે જણાવ્યું નથી. મોદી કેબિનેટ દ્વારા જે આપણને જે માહિતી મળી રહી છે તેમાં સ્પષ્ટપણે એવો ઉલ્લેખ કરવા આવ્યો છે કે કોઈ પણ જે રોકાણ ભારતમાં જે કરવા માંગે છે જે ખાસ કરીને જે પડોશી જે દેશો છે તેમની જે કંપનીઓ છે જે ભારતમાં જો રોકાણ કરવા માંગે છે તો તેઓએ પહેલાં ભારત સરકારને જાણ કરવી પડશે. એટલે ભારત સરકાર ક્યાંક એવું ઈચ્છી રહ્યું છે કે કઈ કંપની સીધી જ ભારતમાં રોકાણ કરવા ઈચ્છી રહી છે જેનાથી આગામી સમયમાં ભારતની કંપનીઓને ક્યાંય નુકસાન ન જાય તેનું ધ્યાન રાખવા માટે ભારત સરકારે આ એક નિયમમાં ફેરફાર કર્યો છે. અને
તેના નિયમોની કારણે, કારણ કે જેમ એચડીએફસીમાં ભારત સરકારની જાણ બહાર જ ચીનની જે સેન્ટ્રલ બેંક છે તેણે 2 કરોડ શેર ખરીદ્યા હતા અને તેને કારણે જે હસ્તક્ષેપ છે ચીનની કંપનીઓનો ભારતની કંપનીઓ ઉપર તે ક્યાંક ને ક્યાંક વધતો હોય અને ચીનનું જે આર્થિક ઉદારીકરણનું જે મહોરું છે ત્યાં ક્યાંક ને ક્યાંક ખુલ્લું પડતું હોય તેવું લાગી રહ્યું હતું ને તેને કારણે આ ફેરફાર કરવામાં આવ્યો હતો. જિજ્ઞાસા, બિલકુલ કેતન, આભાર સમગ્ર માહિતી આપવા બદલ. તો મુક્ત વેપારની સામાન્ય પ્રવૃત્તિની વિરુદ્ધ જે પ્રકારે ભારતે નિયમો બદલ્યા છે એફડીઆઈને લઈને, તેને લઈને ચીને હાલ તો વાંધો ઉઠાવ્યો છે અને ચીન રોષે ભરાયું છે. ભારત પર ભેદભાવપૂર્ણ વર્તન કરવાનો આરોપ પણ ચીને લગાવ્યો છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના નિયમોની વિરુદ્ધ ચીન આ નિયમોને ગણાવી રહ્યું છે.